सरदार पटेल विद्याभवन नाना बराछा सूरत। धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन चैप्टर नंबर 2 धंधाकीय सेवाओ भाग 1। आज आप जोशुं टपाल माहिती संचार नुं माध्यम टपाल। लेखित माहिती संचार माटे टपाल ए खूब ज अगत्यनुं माध्यम छे। लिखित संदेशा ने एक स्थले थी बीजा स्थले पहोंचाड़वा माटे टपाल ने सुविधा खूब ज महत्वनी साबित थाय छे। बीजू के टपाल द्वारा संदेशा ने एक स्थले थी बीजा स्थले सरलता थी झड़प थी अने कोई पण प्रकार की क्षति खामी विना पहोंचाड़ी शकाय छे। आथी टपाल सेवा खूब ज महत्वनी सेवा छे। व्यक्ति एक स्थले थी बीजा स्थले संदेशो मोकलवो होय ते पण लेखित संदेशो तो तेना माटे टपाल नु माध्यम खूब ज महत्वनु छे अने उपयोगी छे। आजे तो पोस्ट ऑफिस द्वारा आपणने संदेशा व्यवहार नी सुविधा तो आपवामां आवे छे, साथे साथे आजे आपणे जोईए तो कुरियर नी सुविधा पण पोस्ट ऑफिस द्वारा उपलब्ध बनावामां आवी छे। टपाली सुविधा 150 वर्ष करता वधु समय थी आपणने प्राप्त थई रही छे अने आ सेवा खूब ज सरल छे, झड़पी छे अने कोई पण प्रकारनी खामी विना आपणने सेवा पूरी पाडवामां आवे छे। हाँ, आपणे जे टपाली सेवा प्राप्त करीए छे तेना बदलामां आपणे नाणानी चुकवणी करवी पड़े छे, परंतु एक विश्वसनीय माध्यम तरीके टपालने गणतरी करवामां आवे छे। हवे टपाल એ માત્ર સંદેશા લેખિત સંદેશા નું આપલે માટેનું માધ્યમ હતું, પરંતુ વર્તમાન સમયમાં જોઈએ તો ટપાલ એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા બીજી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે। દાખલા તરીકે બેંક પાસેથી આપણને જે સેવાઓ મળે છે એ સેવાઓ આજે પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। પોસ્ટ ઓફિસ દ્વારા કર્મચારીઓને પેન્શનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। પોસ્ટ ઓફિસ દ્વારા વીમાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। ભારત સરકારની કેટલીક યોજનાઓ છે કે યોજનાના એજન્ટ તરીકે પણ પોસ્ટ ઓફિસ કાર્ય કરતી જોવા મળે છે। એટલે બેંક દ્વારા જે કાર્ય થતા હતા એ બધા જ કાર્ય આજે પોસ્ટ ઓફિસ દ્વારા પણ થઈ રહ્યા છે, એટલા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ મહત્વની છે। હવે લેખિત સંદેશા અને એ પછી પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવું હોય તો તે માટે પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ આપણને ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે। દાખલા તરીકે સામાન્ય ટપાલ, રજીસ્ટર પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવા, સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ પાર્સલ, આ બધી જ સેવાઓ વર્તમાન સમયમાં ઉપલબ્ધ છે। આ સેવાનો લાભ લઈને તમે કોઈ પણ પ્રકારની લેખિત માહિતી અથવા તો કોઈ પણ પ્રકારનું પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી મોકલી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ ટપાલ। ટપાલ એટલે એક લેખિત માહિતી સંચારના પ્રકારની વાત કરીએ તો સંદેશા બે પ્રકારના હોય છે, એક લેખિત સંદેશા અને બીજા મૌખિક સંદેશા। જો લેખિત સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવો હોય તો ટપાલ એ સૌથી મહત્વનું માહિતી સંચારનું માધ્યમ છે। ટપાલ દ્વારા આપણે સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઝડપથી સરળતાથી અને કોઈ પણ પ્રકારની ક્ષતિ કોઈ પણ પ્રકારની ખામી વિના એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકી છે। કારણ કે ટપાલ એક વિશ્વસનીય માધ્યમ છે જે સરકાર દ્વારા સંચાલિત છે, એટલે એક સ્થળેથી બીજા સ્થળે ક્ષતિ વિહીન સરળતાથી અને ઝડપથી સંદેશા મોકલી શકાય છે। પોસ્ટ ઓફિસ ની સેવા 150 વર્ષ કરતા વધુ સમયથી ઉપલબ્ધ બની છે। 150 વર્ષ કરતા વધુ સમયથી આ પોસ્ટ ઓફિસ ની સેવા કાર્યરત છે। આપણે જાણીએ છીએ કે અંગ્રેજ શાસન દરમિયાન લોર્ડ ડેલહાઉસીએ તાર અને ટપાલની સેવાની શરૂઆત કરી હતી, તો 150 વર્ષ કરતા વધુ સમયથી આપણને આ પોસ્ટ ઓફિસ ની સેવા પ્રાપ્ત થઈ રહી છે। હવે બેંક દ્વારા જે સેવા આપવામાં આવે છે એ મોટાભાગની સેવાઓ આજે પોસ્ટ ઓફિસ દ્વારા ઉપલબ્ધ બની છે, એટલે કે બેંક જેવી સેવાઓ આજે પોસ્ટ ઓફિસ પણ આપી રહી છે। પોસ્ટ ઓફિસ દ્વારા આપણે કઈ કઈ સેવાઓ પ્રાપ્ત કરી શકીએ છે તો એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવા માટે મની ઓર્ડરની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે।
बचत योजनाओ भारत सरकार द्वारा नानी बचत योजनाओ शुरू करवामां आवेली छे। तो आ नानी बचत योजना पण सरकार द्वारा उपलब्ध करावामां आवी छे, जेनो लाभ आपणे लई शकीए छे। त्यारबाद आपणे जोईए तो टपाल वीमो पण उपलब्ध छे। टपाल वीमो ए सरकारना कर्मचारीओ माटे पोस्ट ऑफिस द्वारा उपलब्ध करावामां आवे छे। त्यारबाद जोईए तो ग्रामीण जीवन वीमो पण उपलब्ध छे। उपरांत आपणे जाणीए छीए कि भारत सरकार द्वारा विविध योजनाओ अमलमां मूकवामां आवे छे। आ दरेक योजनाओना प्रतिनिधि एटले के एजेंट तरीके सेवा आपी रही छे, पोस्ट ऑफिस सेवा आपी रही छे। त्यारबाद पेन्शन कर्मचारीओना पेन्शननी सुविधा पण आ पोस्ट ऑफिस द्वारा उपलब्ध करावामां आवे छे। એટલે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસ એ માત્ર ને માત્ર માહિતીની આપણે માટેનું માધ્યમ નથી। વર્તમાન સમયમાં વીમાની સુવિધા પોસ્ટ ઓફિસ આપે છે, સરકારની વિવિધ યોજનાઓમાં પ્રતિનિધિની સુવિધા આપે છે। આ દાખલા તરીકે આપણે જોવા જઈએ તો સરકાર દ્વારા શરૂ કરાયેલી સુકન્યા યોજનાનો લાભ લેવો હોય તો આપણે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકીએ છીએ। પોસ્ટ ઓફિસે બેંકના કાર્ય કરે છે, નાણાં જમા કરે છે, નાણાં પર વ્યાજ આપે છે। આવા દરેક કાર્ય આજે પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ બની રહ્યા છે। આપણા ભારત દેશમાં 1,50,000 કરતા વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાં 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં છે। ભારત દેશમાં 1,50,000 કરતા વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે અને તેમાંથી 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે। હવે આપણે જોઈશું કે પોસ્ટ ઓફિસ દ્વારા કઈ કઈ ટપાલ અને પાર્સલની સેવા આપવામાં આવે છે। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ સામાન્ય ટપાલ। સામાન્ય ટપાલ તમે સામાન્ય રીતે વિદ્યાર્થી તરીકે તમે પોસ્ટ કાર્ડ તો જોઈ જશો, તે પોસ્ટ કાર્ડ અથવા તો પત્ર અથવા તો સામાન્ય ટપાલ આપણે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકીએ છીએ માહિતીની આપણે કરવા માટે। આ સામાન્ય ટપાલ હોય છે તેમાં ખાલી તમે જે સંદેશો લખવાનો હોય એ લખી દેવાનો હોય છે અને તેના પર પોસ્ટલ સ્ટેમ્પ એટલે કે જે ટપાલ ટિકિટ હોય છે એ ચિપકાવવાની હોય છે અને પોસ્ટ બોક્સમાં નાખી દેવાનું હોય છે। એટલે તમે જ્યાં સંદેશો મોકલવા માંગો છો ત્યાં સરળતાથી સંદેશો પહોંચી જાય છે। તેની કહેવાય સામાન્ય ટપાલ, પત્ર કે પરબીડિયા કે પોસ્ટ કાર્ડ દ્વારા સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવે છે। આ સામાન્ય ટપાલમાં કોઈ નોંધણી કરવાની રહેતી નથી। તમે એક સાદા કાગળમાં પણ સંદેશો લખીને ટપાલ ટિકિટ ચોંટાડ ચિપકાવીને તમે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલી શકો છો। એટલે સામાન્ય ટપાલમાં પત્ર કે પરબીડિયા દ્વારા સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે નોંધાયેલી ટપાલ। નોંધાયેલી ટપાલ એટલે શું? તો નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર પોસ્ટ। નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર પોસ્ટ। જ્યારે આપણે રજીસ્ટર પોસ્ટ કરીએ છીએ ત્યારે સામાન્ય ટપાલ કરતા વધુ કિંમતની ચૂકવણી કરવી પડે છે। હવે નોંધાયેલી ટપાલ છે એ નોંધાયેલી ટપાલ સર્વપ્રથમ પોસ્ટ ઓફિસમાં જઈને તેની નોંધણી કરાવવાની હોય છે અને તમે જે સંદેશો મોકલવા માંગો છો એ સંદેશો તમે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકો છો। પણ સામાન્ય ટપાલ કરતા નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર પોસ્ટ હોય તો તમારે વધુ નાણાંની ચૂકવણી કરવાની હોય છે। ઉપરાંત તમે જે રજીસ્ટર પોસ્ટ જે વ્યક્તિને મોકલાવી છે એ વ્યક્તિને પોસ્ટ મળી ગઈ તેનો પુરાવો તમને જોતો હોય, તે વ્યક્તિના પુરાવાની સહી જોતી હોય તો વધુ રકમની ચૂકવણી કરવાની રહે છે અને આ પોસ્ટનો તમે વીમો પણ લઈ શકો છો। તો નોંધાયેલી ટપાલ, નોંધાયેલી ટપાલને રજીસ્ટર પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય ટપાલ કરતા વધુ રકમની ચૂકવણી કરવાની હોય છે। જે વ્યક્તિને તમે નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર પોસ્ટ મોકલો છો તે વ્યક્તિને પોસ્ટ મળી જાય તેવી પુરાવાની સહી તમને જોઈએ છે તો તમારે પુરાવાની સહી માટે વધુ રકમની ચૂકવણી કરવાની હોય છે। ત્યારબાદ આપણે જોઈએ કે પાર્સલ સેવા। પાર્સલ સેવામાં જે વસ્તુ પર સરકારનો પ્રતિબંધ નથી, જે વસ્તુ પર સરકારનો પ્રતિબંધ નથી તેવી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે પાર્સલ સેવાનો ઉપયોગ કરી શકાય છે। આ સેવા વ્યક્તિ સામાન્ય વ્યક્તિઓ માટે અને ધંધાદારી વ્યક્તિ બંને માટે ઉપલબ્ધ છે। જે વસ્તુ પર સરકારનો પ્રતિબંધ નથી એવી વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે પાર્સલ સેવા ઉપલબ્ધ છે। પાર્સલ મોકલવા માટે સર્વપ્રથમ તો પોસ્ટ ઓફિસમાં જઈને પાર્સલની નોંધણી કરાવવાની હોય છે। પાર્સલની નોંધણી થઈ ગયા બાદ પોસ્ટ ઓફિસે નાણાંની ચૂકવણી કરવાની હોય છે અને વ્યક્તિ ઈચ્છે તો પોતાના પાર્સલનો વીમો પણ લઈ શકે છે। તો પાર્સલ સેવા એ પ્રતિબંધિત ન હોય તેવી વસ્તુ
एक स्थले थी बीजा स्थले मोकलवा माटे पार्सल सेवा नो उपयोग थाय छे। आ पार्सल सेवा नो उपयोग कोण करी शके? तो सामान्य नागरिक अथवा तो पछी धंधादारी व्यक्ति एटले के व्यापारी पण करी शके छे। प्रतिबंधित वस्तुओ होय न होय तेवी वस्तुने एक स्थले थी बीजा स्थले मोकली शकाय छे। सर्वप्रथम शुं करवुं? तो पोस्ट ऑफिस मां जईने जे वस्तुनो पार्सल करवानो छे तेनुं बुकिंग करावुं, नाणानी चुकवणी करवी। नाणानी चुकवणी करवी जो व्यक्ति इच्छे तो पार्सल नो वीमो पण लई शके छे। एटले के पार्सल मोकलते वखते कंईक नुकसान थाय, खोवाई जाय तो नुकसान सामे वळतर मळी रहे ते माटे पार्सल नो वीमो पण करावी शकाय छे। हवे एक महत्वनो प्रश्न छे वीपीपी। वीपीपी नुं पूरुं नाम आपो तो वेल्यू पेएबल पोस्ट। हवे वेल्यू पेएबल पोस्ट कोने कहेवामां आवे छे? तो व्यापारी के ग्राहक, व्यापारी के उत्पादक एक ग्राहक पासे थी ऑर्डर मेळवे छे कोई पण वस्तुनो। व्यापारी अथवा तो उत्पादक एक ग्राहक पासे थी वस्तुनो ऑर्डर मेळवे छे। त्यारबाद व्यापारी शुं करे छे के पोस्ट ऑफिस मार्फते ग्राहक ने वस्तु मोकली आपे छे अने पोस्ट ऑफिस ग्राहक पासे थी नाणानी वसूलात करी ले छे। अने त्यारबाद पोस्ट ऑफिस ए व्यापारी ने नाणानी चुकवणी करे छे। अही वेल्यू पेएबल पोस्ट मा व्यापारी के ग्राहक वच्चे नाणानी आपले थती नथी, मध्यस्थी तरीके पोस्ट ऑफिस कार्य करती जोवा मळे छे। के व्यापारी के उत्पादक ग्राहक ने वस्तु मोकले छे पोस्ट ऑफिस मार्फते, ग्राहक पोस्ट ऑफिस ने नाणा चूकवे छे ने पोस्ट ऑफिस व्यापारी ने नाणा चूकवी दे छे। तो आवा जे पार्सल छे एने वेल्यू पेएबल पोस्ट तरीके ओळखवामां आवे छे। त्यारबाद आपणे जोयुं के स्पीड पोस्ट। नाममां स्पीड छे एटले स्पीड पोस्ट ए झड़पी सेवा आपे छे अने चोक्कस समयमां वस्तुनी डिलीवरी करी देशे तेनी खातरी पण स्पीड पोस्ट पार्सलमां आपवामां आवे छे। स्पीड पोस्ट पार्सलमां तमे पोस्ट एटले के कोई पण प्रकारनी लेखित माहिती अथवा तो पार्सल पण मोकली शको छो। आ झड़पी सेवा आपे छे अने चोक्कस समय मर्यादामां पोस्ट के पार्सल मोकलवानी खातरी पण आपे छे। परंतु स्पीड पोस्ट नी सेवा लेवा माटे वधु नाणानी चुकवणी करवी पड़े छे कारण के झड़पी सेवा छे अने व्यक्ति इच्छे तो पोताना पार्सल नो वीमो पण लई शके छे। त्यारबाद आवे छे एक्सप्रेस पार्सल। एक्सप्रेस पार्सल एक खूब ज झड़पी, अति झड़पी सेवा छे। आ सेवा नो लाभ लेवा माटे स्पीड पोस्ट थी वधु नाणानी चुकवणी करवानी होय छे अने एक्सप्रेस पार्सल नी सेवामां हवाई मार्ग अथवा तो पछी अत्यंत झड़पी मार्ग होय तेवा मार्ग नो उपयोग करवामां आवे छे। व्यक्ति इच्छे तो एक्सप्रेस पार्सल मां जे वस्तु मोकलवानी होय छे तेनो वीमो पण लई शके छे। तो एक्सप्रेस पार्सल समय मर्यादा खूब ज झड़पी छे। आपणे जोयुं के स्पीड पोस्ट छे, पार्सल सेवा छे, आ बधी ज पोस्ट नी सेवा करता एक्सप्रेस पार्सल सेवा सौथी झड़पी छे। हवाई मार्ग अथवा तो सौथी अन्य झड़पी मार्ग होय ई मार्ग नो उपयोग करवामां आवे छे। एक्सप्रेस पार्सल नी सुविधा लेवी होय तो स्पीड पोस्ट करता वधु नाणानी चुकवणी करवी पड़े छे अने व्यक्ति इच्छे तो वीमो लई शके छे। तो आ रीते आ टपाल नी सेवाओ छे, पोस्ट ऑफिस द्वारा आ सेवाओ आपवामां आवे छे। फरी पाछा आपणे एकवार झड़पथी जोई जशुं सामान्य टपाल, पत्र अने परबिडिया स्वरूपे संदेशो एक स्थळेथी बीजा स्थळे पहोंचाडવામાં આવે છે। ત્યારબાદ આવે છે નોંધાયેલી ટપાલ, જેને રજિસ્ટર પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ ટપાલની પોસ્ટ ઓફિસમાં જઈને નોંધણી કરાવવાની હોય છે અને સામાન્ય ટપાલ કરતાં વધુ નાણા ચૂકવવાના હોય છે। જે વ્યક્તિને રજિસ્ટર પોસ્ટ મોકલીએ છે તે વ્યક્તિના સહીનો પુરાવો જોતો હોય તો વધુ નાણા ચૂકવવા પડે છે। પાર્સલ સેવા પ્રતિબંધિત ન હોય તેવી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે પાર્સલ સેવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે। પાર્સલ સેવાનો વીમો પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત વ્યક્તિએ જે વસ્તુનું પાર્સલ કરવાનું છે એ વસ્તુનું બુકિંગ કરાવવાનું હોય છે અને ત્યારબાદ નાણાંની ચૂકવણી કરવાની હોય છે પોસ્ટ ઓફિસને, જેથી સરળતાથી પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય।
ત્યારબાદ આપણે જોઈશું વીપીપી વેલ્યુ પેએબલ પોસ્ટ વેપારી અને ઉત્પાદકો ગ્રાહકને વસ્તુ મોકલાવે છે પોસ્ટ દ્વારા હવે ગ્રાહક એ પોસ્ટ ઓફિસને નાણાં ચૂકવે છે અને પોસ્ટ ઓફિસ વેપારીને નાણાં ચૂકવી દે છે આમાં વેપારી અને ગ્રાહક એકબીજાના સંપર્કમાં આવતા નથી મધ્યસ્થી તરીકે પોસ્ટ ઓફિસ જોવા મળે છે તો તેને વીપીપીની સેવા તરીકે ઓળખવામાં આવે છે એનું ફૂલ ફોર્મ છે વેલ્યુ પેએબલ પોસ્ટ ત્યારબાદ સ્પીડ પોસ્ટ ઝડપી સેવા આપે છે સ્પીડ પોસ્ટ પાર્સલ દ્વારા આપણે કોઈ પણ લિખિત સંદેશો કે પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકે છે વધુ નાણાંની ચૂકવણી કરવાની હોય છે અને ચોક્કસ સમયગાળામાં સંદેશો કે પાર્સલ મોકલવાની ખાતરી ગેરંટી આપવામાં આવે છે એક્સપ્રેસ પાર્સલ સૌથી ઝડપીમાં ઝડપી સેવા છે ઉપરાંત આ સેવામાં હવાઈ માર્ગ કે પછી અન્ય ઝડપી માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે એક્સપ્રેસ પાર્સલમાં પણ વધુ કિંમતની ચૂકવણી કરવાની હોય છે અને ગ્રાહક ઈચ્છે તો વીમો લઈ શકે છે આમ ટપાલ એ લિખિત માહિતી સંચારનું માધ્યમ છે ટપાલ દ્વારા ઝડપી અને ક્ષતિરહિત માહિતી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે 150 વર્ષ કરતા વધુ સમયથી આ સેવા આપણને પ્રાપ્ત થાય છે બેંક જેવી જ બધી સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે જેવી કે મની ઓર્ડર જેવી કે બચત યોજના વીમો ટપાલ જીવન વીમો ગ્રામીણ વીમો ભારત સરકારની યોજનાઓના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે પણ સેવા આપે છે પેન્શનને લગતા કાર્ય પણ પોસ્ટ ઓફિસ કરે છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ નાણાં મોકલવા માટે મની ઓર્ડરની સેવા પણ પોસ્ટ ઓફિસ ઉપલબ્ધ કરાવે છે ભારત દેશમાં 1,50,000 કરતા વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે તેમાંથી 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે તો તમને પોસ્ટ ઓફિસ ખ્યાલ આવી ગયો હશે